नमस्ते विद्यार्थियों, आज આપણે ધોરણ 6 વિષય ઇંગ્લિશમાં યુનિટ 2 નું રિવિઝન કરતા હતા તેમાં આગળ સમજશું. આપણે આગળ એક્ટિવિટી 3 સુધી તો રિવિઝન કર્યું, હવે છે એક્ટિવિટી 4. એક્ટિવિટી 4 માં તમને અહીંયા જે પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફમાં ખૂટતા શબ્દો પૂરવાના હતા, જે અહીંયાથી જોઈને આપણે અહીંયા લખ્યા હતા. એમાં છોટું અને મોટુંની સ્ટોરી હોય છે કે છોટું મોટું છે તે છોટુંના ઘરે જાય છે અને છોટું ઘરે નથી હોતો, એટલે તે એની વાઇફ છોટી સાથે વાત કરે છે અને એને કહે છે કે આ ગિફ્ટ છે તે છોટુંને આપી દેજો, અને એ છોટુંને એક ટાઈ ગિફ્ટમાં આપે છે. જ્યારે છોટું ઘરે આવે છે ત્યારે તે જોવે છે તે ગિફ્ટ અને એને બહુ જ ગમે છે, અને એને મેસેજ કરીને કહે છે કે થેન્ક યુ ફોર ધ બ્લેન્કેટ, એટલે કે બ્લેન્કેટ માટે ધન્યવાદ. એના પછી આપણે એક્ટિવિટી 5 સમય જતા, જેમાં એક પોયમ છે ધ રેઇનબો. એના પછી આપણે એક્ટિવિટી 6 સમય જતા, જેમાં જે અહીંયા અમુક શબ્દો આપેલા છે એનું આપણે વિન્ટર, સમર અને મોન્સૂન 3 સિઝનમાં વર્ગીકરણ કર્યું હતું, અને આ બધી વસ્તુઓ કઈ કઈ છે, ફ્રૂટ્સ, વેજીટેબલ, ફેસ્ટિવલ અને યુઝફુલ થિંગ્સ. તો આપણે અહીંયાથી જોઈને આ બધી વસ્તુઓ આપણે લખી હતી કે કઈ વસ્તુ વિન્ટરમાં આવે, કઈ સમરમાં આવે અને કઈ મોન્સૂનમાં આવે. અને એક્ટિવિટી 6ના બીજા પ્રશ્નમાં તમને અહીંયા બધા ડે વિશેની માહિતી આપેલી છે, અને એ જ ડે આપણે મહિના પ્રમાણે કયા મહિનામાં કયો ડે આવે તે કોષ્ટકમાં લખ્યું હતું, એટલે આપણે સમય જતા કે કયા મહિનામાં કયો ડે આવે છે. એના પછી એક્ટિવિટી 7 આપેલી હતી, એમાં આપણે બિફોર અને નાવમાં વાક્યોનું વર્ગીકરણ કર્યું હતું. બિફોર એટલે પહેલાં, એટલે જે વાક્યમાં ભૂતકાળ હોય એ વાક્યની સામે બિફોર લખ્યું હતું, અને જે વર્તમાનકાળનું વાક્ય હોય એની સામે નાવ, નાવ એટલે અત્યારે. તો આ જ વાક્યની રીતે અહીંયા મેં તમારા માટે અમુક વાક્યો બનાવેલા છે, જેનું તમારે વર્ગીકરણ યસ્ટરડે અને ટુડેમાં કરવાનું છે. ટુડે એટલે આજે અને યસ્ટરડે એટલે ગઈકાલે. એટલે ટુડે વર્તમાનકાળવાળા વાક્યની સામે આપણે ટુડે લખીશું, અને ભૂતકાળવાળા વાક્યની સામે યસ્ટરડે લખશું. તો પહેલું વાક્ય આપેલું છે શી વોઝ નોટ એટ હોમ. તો અહીંયા વોઝનો ઉપયોગ થયો છે જે ભૂતકાળ દર્શાવે છે. તો શી વોઝ નોટ એટ હોમ એનું ગુજરાતી શું થશે, તે ઘરે ન હતી. તો એની સામે આવશે યસ્ટરડે, કારણ કે ભૂતકાળ છે. એના પછી છે નેહા ઇઝ નોટ હિયર. અહીંયા ઇઝનો ઉપયોગ થયો છે. એમીઝર જે વાક્યમાં હોય તે વાક્ય વર્તમાનકાળનું હોય છે. તો નેહા ઇઝ નોટ હિયર એની સામે આવશે ટુડે. પછી પ્રિયા ઇઝ એબસન્ટ ટુડે, પ્રશ્ન છે શું પ્રિયા આજે ગેરહાજર હતી. તો એમાં આજનો ઉલ્લેખ થયો છે, ટુડે આપેલું છે, તો એની સામે આપણે ટુડે લખશું. એના પછી છે મધર પ્રિપેર્ડ સ્વીટ ડિશિસ. આમાં આપણે પ્રિપેર્ડ પાછળ ઈડી લગાડેલું આપ્યું છે, જેના ઉપરથી આપણે ખબર પડે કે આ ભૂતકાળનું વાક્ય છે. એની સામે આપણે યસ્ટરડે લખશું. ધે આર એટ સ્કૂલ, એટલે તે લોકો સ્કૂલે છે. અહીંયા આરનો પણ ઉપયોગ થયો છે, જેના ઉપરથી આપણે ખબર પડે કે આ વાક્ય વર્તમાનકાળનું છે, તો એની સામે ટુડે આવશે. એના પછી છે રાજ એન્ડ સ્નેહા વર નોટ એટ હોમ ઓન સન્ડે, એટલે રાજ અને સ્નેહા રવિવારના દિવસે ઘરે ન હતા, તો એની સામે આવશે યસ્ટરડે, કારણ કે એમાં વરનો ઉપયોગ થયો છે. અને હવે આપણે પ્રશ્ન જવાબ કરશું. આપણે આગળ એક્ટિવિટી 1 અને એક્ટિવિટી 3ના પહેલા અને બીજા પેરેગ્રાફના પ્રશ્ન જવાબ લખ્યા હતા, એ જ પ્રમાણે અહીંયા ત્રીજા અને ચોથા પેરેગ્રાફમાંથી મેં અમુક પ્રશ્નો બનાવેલા છે, જેના જવાબ આપણે પેરેગ્રાફમાંથી જોઈને લખતા શીખીશું. તો અહીંયા પહેલો પ્રશ્ન છે વાય મોટું ગોટ એંગ્રી, મોટું શા કારણે ગુસ્સે થયો.
तो आपणे जोईए ત્રીજા અને ચોથા પેરેગ્રાફમાં એક્ટિવિટી 3 ના તો અહીંયા લખેલું છે મોટુ વોઝ એંગ્રી છોટુ ધેન શાઉટેડ એન્ડ શાઉટેડ મોટુ વોઝ એંગ્રી એટલે છોટુ બૂમા બૂમ કરતો હતો તેથી મોટુ ગુસ્સે થયો તો જવાબ આવશે મોટુ ગોટ એંગ્રી બીકોઝ છોટુ શાઉટેડ અગેઇન એન્ડ અગેઇન એના પછી છે હુ વોઝ છોટુ છોટુ કોણ હતો તો છોટુ વોઝ અ રેટ છોટુ એક ઉંદર હતો તો આ જ પ્રમાણે તમને બીજા પેરેગ્રાફમાંથી ચોપડીના અથવા તો ચોપડીના 12ના પેરેગ્રાફ આપેલા હોય તો એના પરથી પ્રશ્ન જવાબ લખવાના હોય તો એ આ જ પ્રમાણે લખવાના રહેશે એના પછી અહીંયા એક પ્રશ્ન છે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નોના ઉત્તર લખો તમને પ્રશ્ન જવાબ આપેલા છે અને કૌંસમાં એનો ઉત્તર આપેલો છે પણ આપણે એને કઈ રીતે લખવાનું છે આપણે સમજીએ એક એક્ઝામ્પલ છે હુ ક્લીન્ડ ધ ઓફિસ એટલે ઓફિસ કોણે સાફ કરી કૌંસમાં લખેલું છે ધ પ્યુન તો જવાબ આવશે પ્યુન તો હુની બદલે આપણે ધ પ્યુન લખશે અને બાકીની વાક્યરચના એમનેમ આવે એટલે જવાબ બને ધ પ્યુન ક્લીન્ડ ધ ઓફિસ પ્રશ્નચિહ્ન નીકળી જાય અને પૂર્ણ વિરામ આવે એના પછી પહેલો પ્રશ્ન છે હુ હેલ્પ્સ ધ ઓલ્ડ મેન અને કૌંસમાં લખેલું છે જયેશ તો આપણને ખબર જ છે હુવાળા પ્રશ્નમાં હુની જગ્યાએ નામ લખીને આખી વાક્યરચના એમને તો જયેશ હેલ્પ્સ ધ ઓલ્ડ મેન એના પછી છે વેન ડુ યુ ગેટ અપ વેન એટલે ક્યારે તમે ક્યારે ઉઠ્યા હતા કૌંસમાં આપેલું છે 8:06 જવાબ આવશે 8:06 એટલે 6 વાગ્યે આપણે જવાબ આ રીતે લખીશું વેન ડુ યુ ગેટ અપ છે યુ એટલે આપણને પ્રશ્ન પૂછે છે તો આપણે એનો જવાબ દઈએ ત્યારે આપણે એમ કહીએ કે હું 6 વાગે ઉઠ્યો હતો એટલે અહીંયા યુનું થશે આઈ ગેટ અપ 8:06 હુ હેઝ અ રેડ બલૂન એટલે લાલ ફુગો કોની પાસે હતો તો આપણે હુવાળા પ્રશ્નમાં કૌંસમાં આશીષ આપેલું છે તો હુની બદલે આશીષ લખીશું અને બાકી વાક્યરચના એમનેમ આશીષ હેઝ અ રેડ બલૂન એના પછી છે વિચ ફિલ્મ ડીડ યુ સી તમે કઈ ફિલ્મ જોઈ હતી તો આમાં પણ યુ એટલે તમને પ્રશ્ન પૂછે છે જ્યારે આપણે જવાબ દેશી તો એની શરૂઆત આઈથી થશે કૌંસમાં આપેલું છે ગુજરાતી એટલે કે ગુજરાતી ફિલ્મ જોઈ હતી તો જવાબ આવશે આઈ સી અ ગુજરાતી ફિલ્મ એના પછી છે વોટ ડીડ યોર ફાધર ડ્રિંક કૌંસમાં જવાબ છે ટી તો આપણે યોર ફાધરનું લખશું માય ફાધર ડ્રિંક્સ અ ટી એના પછી છે વેર ડુ ધ શિપ્સ સેલ વેર એટલે ક્યાં કઈ જગ્યાએ જવાબ આપેલો છે ઓન ધ સીસ એટલે દરિયા ઉપર તો જવાબ આવશે શિપ્સ સેલ્સ ઓન ધ સીસ જ્યાંથી આપણો પ્રશ્ન પૂરો થયો હોય ત્યાંથી જ આપણે જવાબ સ્ટાર્ટ કરવાનો હોય વેન વેર ડુ ધ શિપ્સ સેલ તો જવાબ શિપથી સ્ટાર્ટ થશે શિપ્સ સેલ ઓન ધ સીસ એના પછીનો પ્રશ્ન છે હુ ટોટ યુ ઇંગ્લિશ જવાબ છે મિસિસ મહેતા હવે હુવાળા પ્રશ્નમાં હુની જગ્યાએ આવશે મિસિસ મહેતા તો આપણે અહીંયા પ્રશ્નમાં ટોટ આપેલું છે એટલે આપણે જવાબમાં પણ ટોટ જ લખીશું તો મિસિસ મહેતા ટોટ અસ ઇંગ્લિશ એના પછી છે વેર વર યુ ઇન ધ મોર્નિંગ તમે સવારના કઈ જગ્યાએ હતા તો એમાં જવાબ છે ઇન ધ ગાર્ડન જવાબ આવશે આઈ વોઝ ઇન ધ ગાર્ડન ઇન ધ મોર્નિંગ એના પછી છે વેર ઇઝ ધ પ્રિન્સિપલ જવાબ છે ઇન ધ ઓફિસ તો જવાબ આવશે ધ પ્રિન્સિપલ ઇઝ ઇન ધ ઓફિસ તો આ જ પ્રમાણે તમને બીજા પ્રશ્ન જવાબ વો વેચ વોટ અને વેરવાળા પૂછાય તો તમે એના જવાબ લખી શકો છો